नमस्कार विद्यार्थी मित्रों, दर्पण एकेडमीनी यूट्यूब चैनल में आप सबनु स्वागत छे, कि ज्यां तमने मळे छे शैक्षणिक विडियो तेमज सरकारी भर्ती ने लगती तमाम माहितीनी अपडेट। तो आजना विडियो में खास अगत्यनी माहिती आपने आपवा जई रह्यो छुं। गईकालनी जे कॉमेंट्स ना जवाबो में आप्या त्यारबाद घणा बधा विद्यार्थी मित्रोए त्यारबाद घणा बधा उम्मेदवारोए आजे फरीथी अनेक प्रश्नों कर्या छे, तो शक्य त्यां सुधी हूँ ए मित्रों पण उत्तरो अहीं आपवा प्रयास करीश। ते पहला हजू जो आपे अमारी आ चेनल ने सब्सक्राइब न करी होय तो अमारी यूट्यूब चेनल दर्पण एकेडमी ने सब्सक्राइब करो, बाजू में रहेला बेल आइकन पर दबावी अने ऑल पर क्लिक करो, जेथी आवनार विडियो सौथी प्रथम तमने मळी रहे। साथे ज अमारा अन्य सोशियल मीडिया प्लेटफॉर्म फेसबुक मैसेंजर टेलिग्राम ट्विटर ब्लॉग यूट्यूब इंस्टाग्राम वगैरह दरेक जगह दर्पण एकेडमी सर्च करी अने आप त्यां पण अगत्यनी केटलीक माहिती जोई शको छो, तो त्यां पण तमे जोवा जोड़ाओ। कमेंटना उत्तर आपवा प्रयत्न करूँ तो सौथी पहेला विक्टर गेमिंग पूछे छे कि रिपीट कैंडिडेट होवाथी अधरनो टर्न आवे तेम नथी। हाँ भाई, वात तो साची छे, पण अत्यारे जे वतनों मोह वारंवार कहवा छता पण लोको वतन प्रत्ये जे लागणी दर्शावे छे अने एना कारणे वारंवार रिपीट थाय छे कैंडिडेट, तो कदाच एवुं बनी शके, पण एमां आपणे कशुं करी शकीए तेम नथी हाल ज्यां सुधी बोर्ड निर्णय ना लई त्यां सुधी। त्यारबाद सेजल गोहिल पूछे छे कि मारे 1-5 एसીબીસી કેટેગરીમાં 71.32 છે, તો સેકન્ડ રાઉન્ડમાં જનરલમાં આવી શકે? હા, શક્યતાઓ તો છે જ, તેમ છતાંય જો સેકન્ડ રાઉન્ડ આજે આવે તેવી સંભાવનાઓ છે અને એ સેકન્ડ રાઉન્ડમાં ના આવે તો કેટેગરીમાં આવી જશે, ચિંતા ના કરો। ત્યારબાદ હાર્દિક શર્મા પૂછે છે કે TET 1 એસીબીસી 71.51 ચાન્સ ખરો? મેરિટ તમે છેલ્લે ક્યાં અટકો છે તે જોઈ અને એના ઉપરથી એનાલિસિસ કરી શકો છો, પણ એસઈબીસીને ચાન્સ ખરો, કારણ કે હજુ આજે જનરલનો સેકન્ડ રાઉન્ડ આવશે અને એવી શક્યતાઓ છે આજે આવે તેવી, અને ત્યારબાદ કેટેગરી વાઇઝ રાઉન્ડ આવશે। જો કે ઘટના રાઉન્ડ હવે પૂરા થઈ ગયા છે, એનું સીધું જ હવે વેઇટિંગ ખુલે એવી શક્યતાઓ છે। કેવલ ગાંધી રિપ્લાય, ઓકે, હા રિપ્લાય આપી રહ્યો છું। એનો પ્રશ્ન એવો છે કે જગ્યા વધારો થશે કે? હા, જગ્યા વધારો થવાની જે વાત હતી એ હાલના સંદર્ભે તો એ બાબતે કોઈ જ સમાચાર અત્યાર સુધી એવા મળતા નથી કે જગ્યા વધારો થશે, પણ પ્રયત્ન ચાલુ જ છે અને આપણે સૌ આશા રાખીએ કે જગ્યા વધે અને કંઈક નવું આવે। બાકી હાલ તો ભરતી ચાલુ થઈ ગઈ છે એટલે કંઈ કહી ન શકાય કે વધશે નહીં વધે। ત્યારબાદ નિલેશ ચૌહાણનો પ્રશ્ન છે કે ધોરણ 1-5 વિજ્ઞાન પ્રવાહમાં જનરલનું હાલનું કટઓફ 67.58% છે, મારું મેરિટ 66.61% છે, લાસ્ટ રાઉન્ડ સુધી એસટી કેટેગરીમાં આવી જવાની શક્યતા છે, ડિફરન્સ 0.96% ઉંમર મર્યાદાને કારણે જનરલ સીટથી બાકાત છું, રિપ્લાય આપવા વિનંતી। હા, તો 99% તમારો ચાન્સ આમાં લાગી જશે, ચિંતા ના કરો, કેમકે હજી જનરલનો એક રાઉન્ડ આવશે અને ત્યારબાદ ફરીથી કેટેગરીના રાઉન્ડ આવશે, બરાબર, એટલે તમારી મેરિટમાં જોતાં એવું લાગે છે કે આવી જશે। ત્યારબાદ હેતલ ઠાકર પૂછે છે કે જગ્યા વધશે કે કેમ? સર જવાબ આપો, આગળ મેં આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે, વિડીયો આગળ જોઈ લેશો। ત્યારબાદ RRનો પ્રશ્ન છે કે સર મારે ધોરણ 1-5 એસસી કેટેગરીમાં હેન્ડીકેપમાં 64.27 મેરિટ થાય છે, જોબના ચાન્સ છે કે કેમ? હવે હેન્ડીકેપનું મેરિટ કાલે જાહેર કરી દીધું છે, એ મેરિટના આધારે તમે એનાલિસિસ કરી શકો, એનું એનાલિસિસ કરેલું નથી એટલે હું કહી શકું તેમ નથી, પણ હેન્ડીકેપનું મેરિટ તમે એક વખત એનાલિસિસ કરી લો। ત્યારબાદ નરેશ પટેલ પૂછે છે સર હું ઓપન કેટેગરીમાં છું, મારું મેરિટ SSમાં 74.40 છે, તો શું બીજો રાઉન્ડ પડશે કે ખાલી કેટેગરીવાળાનું જ પડશે? કેટેગરીવાળાના લીધે ઓપનવાળાને બહુ લોસ જાય છે। હવે સિસ્ટમ પ્રમાણે આપણે એમાં કંઈ કહી ના શકીએ, પરંતુ આ બીજો રાઉન્ડ 100% આવશે એટલે એની તમે ચિંતા ના કરો, અને શક્ય ત્યાં સુધી બીજા રાઉન્ડની જે કંઈ વિગતો છે એ 1-2 દિવસની અંદર આજે અથવા કાલે આવી જશે,
त्यार पछी मौलिक कोटेचा पूछे छे कि सर सामान्यना राउंडमां मात्र ओपननुं ज कट ऑफ बतावे छे पण तो पण एसईबीसी एससी ने एसटी ना कॉल लेटर डाउनलोड तो थाय छे एवुं केम? हाँ, तमे जे वात करो छो એ જોવા જઈએ તો એસસી એસટી કે ઓબીસી બીજા અન્ય કોઈ પણ કેટેગરીના ઉમેદવારો છે એમના કોલ લેટર ડાઉનલોડ થાય, કારણ કે તેનું મેરિટ છે એ જનરલમાં સમાવેશ પામ્યું હોય અને જે લોકોનું કટ ઓફ જ્યાં અટક્યું છે ત્યાં સુધીમાં કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એ બધા જ ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ગણવામાં આવે છે, માટે તેમના કોલ લેટર ડાઉનલોડ થાય છે. ત્યારબાદ પ્રકાશ સોલંકી પૂછે છે કે સર મારે સોશિયલ સાયન્સ 73.88નું મેરિટ છે તો મારો વારો આવશે એસઈબીસીમાં? પ્લીઝ આન્સર. મિત્ર, હવે તમે આ બધું એનાલિસિસ કરી લીધું હોવું જોઈએ, બરાબર, અને એના ઉપરથી તમે ખુદ જ નક્કી કરી શકો છો વારો આવશે કે નહીં, પણ તેમ છતાં આવી જાય તેવી શક્યતાઓ છે. ત્યારબાદ પૂછે છે કે સામાન્યનો ઓપનવાળાનો બીજો રાઉન્ડ આવશે? હા, ચોક્કસથી સામાન્યનો એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે બીજો રાઉન્ડ આવવાનો જ છે એવી શક્યતાઓ પૂરેપૂરી છે અને એક કે બે દિવસમાં તેનું લિસ્ટ પણ જાહેર થઈ જશે, માટે ચિંતા ના કરો. બીજા રાઉન્ડથી તમે નિશ્ચિંત થઈ જાઓ, બીજો રાઉન્ડ આવશે જનરલ કેટેગરીનું એવું દેખાઈ રહ્યું છે. આપના આ પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે, કદાચ આ બધા પ્રશ્નોના જવાબો મારી જાણ મુજબ છે, થોડું ઘણું કંઈ આઘાપાછું થાય તો ક્ષમા કરશો, પણ શક્ય ત્યાં સુધી આ જવાબો પોઝિટિવ લઈ અને આગળ આપ એનાલિસિસ કરતા રહો, જોતા રહો, અને આપને જો કોઈ અન્ય પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ પ્રશ્નો પણ તમે કમેન્ટમાં પૂછી શકો છો. આપને જો આ જવાબો યોગ્ય લાગ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો, ઓલ પર ક્લિક કરો અને વિડીયોને શેર કરો, જેથી આવા વિડીયો બનાવવાનું અમને પણ એક નવું પ્રોત્સાહન મળી રહે. ધન્યવાદ.